નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે સત્તર ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સત્તર ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ભારત સરકારે કયા રાજ્યના આદિવાસી સમૂહના પરિવાર તલવાર અને સિદ્ધિને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કર્યા તો આ આદિવાસી સમૂહ છે કર્ણાટક રાજ્યના કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે સી વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો તો તે છે પોન્ડિચેરી કે જે પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે સીએ વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં પોડીચેરીની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ચોપનમાં મુખ્યમંત્રી છે વી નારાયણ સ્વામી ગવર્નર છે કિરણ બેદી લોકસભાની બેઠક એક રાજ્યસભાની બેઠક એક જિલ્લા વિધાનસભાની બેઠકો ચોત્રીસ છે અને જિલ્લા આવેલા છે ચાર હાલમાં ઈ ઓફિસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત ને રાજ્યસભાની બેઠકો પ્રશ્ન ચાર ઈ એસપી ક્રિક ઇન્ફોના કેપ્ટન ઓફ ધ ઇયર બે હજાર ઓગણીસ કોને પસંદ કરાયા તો કેપ્ટન ઓફ ધ ઇયર તરીકે પસંદ કરાયા છે ઇયોન મોર્ગન પ્રશ્ન પાંચ કયા રાજ્યે ક્લિન કૃષ્ણા ગોદાવરી કેનાલ્સ મિશન અને પ્લાસ્ટિક વિરોધી અભિયાન હેઠળ સફાઈ અભિયાન લોન્ચ કર્યું તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ હાલમાં એન જળવાયુ શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આયોજન કરવામાં આવનાર છે પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ચલણ છે પાઉન્ડ સ્ટલિન પ્રશ્ન સાત હાલમાં જ ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ એંગાફો હુંડા કાર્યક્રમનો શુભારંભ કર્યો તો તે રાજ્ય છે રાજ્યના મુખ્યમંત્રી છે મણિપુર મુખ્યમંત્રી મણિપુર ઇમ્ફાલ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક ને સ્થાપના વર્ષે છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન આઠ હાલમાં જ કયા રાજ્યમાં સેલમ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે રાજ્ય છે તમિલનાડુ તો ત્યાં આ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી એ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાળીસ રાજ્યસભાની બેઠકો અઢાર ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ હાલમાં જ કોણે કોલકાતાની ઈસ્ટ વેસ્ટ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું તો તે છે પિયુષ ગોયલ પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન દસ હાલમાં જ આઈ સીએઆઈના નવા અધ્યક્ષ કોણ બન્યા તો નવા અધ્યક્ષ બન્યા છે અતુલ કુમાર ગુપ્તા આઈ સી એ પૂરું નામ છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા પ્રશ્ન અગિયાર ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ઇન્ટરસિટી બસ સેવા કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી તો આ પ્રથમ ઇલેક્ટ્રિક ઇન્ટસિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે મુંબઈ અને પુના વચ્ચે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ ને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન બાર જર્મનીમાં આયોજિત મ્યુનિક સુરક્ષા સંમેલન બે હજાર વીસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે વિદેશ મંત્રી એસ જયશંકર જર્મની પાટનગર બર્લિન ચાન્સલર એન્જેલો મોર્કલ ચલણ છે યુરો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન તેર વિનય દુબે કઈ એરલાઇનના નવા સીઈઓ નિયુક્ત થયા તો તેઓ નિયુક્ત થયા છે ગો એરના ગો એરની સ્થાપના બે હજાર પાંચમાં મુખ્ય મથક મુંબઈમાં છે સંસ્થાપક અને એમડી છે જે વાડિયા પ્રશ્ન ચૌદ હાલમાં જ એનએસઆઈએલના નવા અધ્યક્ષ કોણ બન્યા તો તે બન્યા છે જી નારાયણ એન એસઆઈએલ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ સ્થાપના માર્ચ બે હજાર ઓગણીસમાં પ્રશ્ન પંદર હાલમાં જ બ્રાન્ડ વેલ્યુમાં સૌથી વધારે વધારો કરનાર બેંક કઈ બની તો તે બેન્ક બની છે ઇન્ડિન્ડ બેંક આ બેંકની સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં મુખ્ય મથક પુનામાં છે એમડી અને સીઈઓ છે રમેશ સોપતી થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબ સબસ્ક્રાઈબ કરવા માટે અહીંયા જે આઇકોન છે તેને ટચ કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ